વાત કરીએ તો ખેરબમ્મા ખાનગી હોસ્પિટલની હડતાલ વચ્ચે ખેરબમ્મા જનરલ હોસ્પિટલે બાળકનો જીવ બચાવ્યો ખેરબમ્મા તાલુકાના મીઠીબીલી ગામના પાંચ વર્ષના બાળકના ઘરામાં વાગતા સારવાર માટે ખેરબમ્મા જનરલ હોસ્પિટલમાં લાવવાતા ડોક્ટરોએ જહેમત બાદ બાળકનો જીવ બચાવ્યો તો તેના માતાપિતાએ હાશકારો અનુભવ્યો ખેડબ્રહ્મા તાલુકાના મીઠીબીલી ગામના રાજુભાઈ ધર્માભાઈ ડાબી ખેતી કરે છે અને સંતાનમાં એક પુત્ર પાંચ વરસ અને એક પુત્રી ત્રણ વરસ નાના છે રાજુભાઈ સોમવારે સવારે મીઠીબીલીથી રાજસ્થાનના મામેર ગામે કામે માટે ગયા હતા અને સાથે પુત્ર જીગ્નેશ ઉંમર વરસ પાંચ પણ ગયો હતો રાજુ રાજુભાઈ કામ કરતા હતા અને બપોરના બાર ત્રીસ કલાકની આસપાસ જિજ્ઞેશ બીજા બાળકો સાથે બહાર રમતો હતો જેમાં રમતા રમતા જીગ્નેશને ગરામાં કાચ વાગતા ઘાયલ થઈ ગયો હતો અને બાળકોએ બુમાબૂમ કરતા રાજુભાઈ દોડી આવી જીગ્નેશના ગરામાં કાચ વાગતા લોહીના ફુવારા ઉડતા હતા જેથી રાજુભાઈએ બાળકના ગરામાં રૂમાલ બાંધી દીધો હતો જીગ્નેશને ખાનગી વાહનમાં ખેડબ્રહ્મ લવાયો હતો જેને ખાનગી દવાખાનામાં લઈ ગયા હતા પરંતુ કોલકત્તામાં બનેલ બનાવના સંદર્ભે ડોક્ટરો હડતાલ પર હોય ડોક્ટર ન મળતા બાળકને બપોરે એક વાગે ખીરબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં ઇમરજન્સી વિભાગના ડૉક્ટરે દિપેન પટેલ દ્વારા પ્રાથમિક સારવાર આપી સર્જનને જાણ કરતા ડૉક્ટર રોહિત ચૌહાણ જનરલ સર્જન અને ડૉક્ટર પ્રભાકર ઠાકુર ઇએનટી સર્જન સાથે મળી તાત્કાલિક ઓપરેશન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો બાળકને ઓપરેશન માટે લઈ ગયા હતા પણ ડૉક્ટરની હડતાળ હોય એનેથેસિયાના ડોક્ટર જલ્દી મરી શકે તેમ ના હોય બંને ડૉક્ટરોએ ફક્ત ઘરાનો ભાગ બહાર બહેરો કરી એક કલાકની ભારે જહેમતથી ઓપરેશન કરવામાં આવ્યું હતું અને બાળકનો જીવ બચાવી લેવામાં આવ્યું હતું બાળકનો જીવ બચી જતાં તેના માતા પિતાએ હાશકારો અનુભવ્યો હતો ડૉક્ટર રોહિત ચૌહાણ અને ડૉક્ટર પ્રભાકર ઠાકુરના જણાવ્યા અનુસાર કપાઈ જવાથી લોહીના ફુવારા ઉડ્યા હતા અને બાળકનું અને એને રાહ જોઈ હોત તો બારકનો જીવ બચાવવો મુશ્કેલ થઈ જાય જનરલ હોસ્પિટલના ડોક્ટરોએ સતર્કતા દાખવી જિગ્નીશનો જીવ બચાવતા જનરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અશ્વિન ગઢવી અને આર આરડી પરીખે બિરદાવ્યા હતા રમેશ વૈષ્ણવ જેડે